હાલ સામે આવી રહ્યા છે જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસની જાહેરાતના મામલે અત્યારે સમાચાર મળી રહ્યા છે. હાર્દિકને રોકવા માટે રાજ્ય સરકાર કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. હાર્દિક પટેલની જાહેરાત બાદ સરકારે તમામ મુદ્દે વિચારણા કરી અને હવે કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે રાજ્ય સરકાર કોર્ટનું શરણું લઈ શકે છે. અગાઉના ઉપવાસમાં થયેલા તોફાનોના સંદર્ભ પણ ટાંકી શકે છે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલે ફરી એકવાર અનામતના મુદ્દાની સાથે જાહેરાત કરી છે કે આગામી સમયમાં હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ કરશે, લોકો તેની સાથે જોડાશે તેનું આહવાન પણ તેણે કર્યું છે. અને સાથે સાથે રોજ સરકારને જગાડવા માટે એક વ્યક્તિ, એક યુવાન મુંડન કરાવશે. તો હવે હાર્દિક પટેલને રોકવા માટે સરકારે તમામ મુદ્દે વિચારણા કર્યા બાદ કોર્ટનો સહારો લેવાની વાત કરી છે. કારણ કે 3 વર્ષ પહેલા જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે જ દિવસ ફરી એકવાર હાર્દિક પટેલે પસંદ કર્યો છે. 25 ઓગસ્ટનો તે દિવસ હતો જે રીતે રાજ્યની પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારે હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર કોર્ટમાં જઈ શકે છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે. મેહુલ, જે રીતે ફરી એકવાર એ જ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, જે જાહેરાત કરવામાં આવી, રાજ્ય સરકાર ખાસ હવે આ મુદ્દે કેવા પ્રયત્નોમાં? બિલકુલથી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી 2019ની જેમ નજીક આવી રહ્યા છે, અનામતનો મુદ્દો ફરી એકવાર જે છે સામે આવી રહ્યો છે. હાર્દિક પટેલે જે જાહેરાત કરી છે 25 ઓગસ્ટે અમરનાથ ઉપવાસ કરવાની, તેના સંદર્ભમાં રાજ્ય સરકાર મહત્વનું પગલું લઈ શકે છે. જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકાર આ મામલે જે કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. જો વાત કરવામાં આવે બધી તો અનેક એવા કેસો હાર્દિક પટેલ ઉપર ચાલી રહ્યા છે જે કેસની અંદર જે છે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની અંદર ન બગડે તો તે સ્થિતિને લઈને કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. તેના જામીન ઉપર છે તો ફરી એકવાર તેના જામીન છે, જામીનને રદ કરવા માટે પણ જે છે સરકાર વિચારે છે. આ સંદર્ભમાં હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય પણ કરવામાં આવશે. કારણ કે જે રીતે અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર ઉછળી રહ્યો છે તે રીતે સત્તા પક્ષને 2019ની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી નુકસાન પહોંચાડી શકે છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પણ આપણે જોઈ છે જેની અંદર આ જે મુદ્દો હતો અને મુદ્દાને લઈને જ જ્યારે 150 સીટો જીતવાની વાત હતી ત્યારે માત્ર 99 સીટ ઉપર સત્તા પક્ષ આવી છે. પરંતુ હવે હાર્દિક પટેલ ફરી એકવાર સક્રિય થયો છે, દરેક રાજ્યના વિસ્તારોમાં તેનો પ્રવાસ થઈ રહ્યો છે, અનામતનો મુદ્દો ઉઠી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા કેટલાક પાટીદાર યુવાનો છે તે પણ કહી રહ્યા છે કે અનામતના મુદ્દે તેઓ હાર્દિકની સાથે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સ્થિતિની અંદર જો ફરી એકવાર અમરનાથ ઉપવાસ જે છે જે થાય તો જે રાજકીય લાભ ચોક્કસથી જે છે વિપક્ષને મળી શકે છે તે માટે અને જે ફરી એકવાર જે સ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ શકે છે તેને ધ્યાને રાખીને જે આ નિર્ણય લેવામાં આવી શકે છે. ટૂંક સમયમાં હાલ આ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જે કોર્ટ છે તેના દ્વાર ખટખટાવવામાં આવશે અને હાર્દિકના જે જામીન છે તે પણ રદ થઈ શકે છે. જી બિલકુલ મેહુલ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે જે એક પ્રકારની પરિસ્થિતિનો સામનો એક સમયે જ્યારે ગુજરાત જોઈ ચૂક્યું છે ત્યારે ફરી જ્યારે હાર્દિક પટેલ સક્રિય થયો છે, રાજ્ય સરકારે કંઈક ને કંઈક તો કરવું જ રહ્યું. કારણ કે જે રીતે હાર્દિક સમર્થનની પણ વાતો કરી રહ્યો છે ફરી એકવાર જ્યારે ઉપવાસ કરી રહ્યો છે, અલગ અલગ જે બીજી જે જનતા રેડનો એક કિસ્સો સામે આવ્યો હતો તેમાં પણ આ પ્રકારની જે જગ્યાઓ પર પણ તે જોવા મળી રહ્યો છે અને સાથે જ ગંભીર ગુનાઓ હાર્દિક પટેલ સામે જ્યારે એક તરફ નોંધાયેલા છે. બિલકુલ બંસી, ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરની જ વાત કરવામાં આવે, જે રીતે શાળામાં રાઇટ ટુ એજ્યુકેશનની વાત હોય, જે રીતે જનતા રેડ દારૂ મામલે દેશી દારૂ મામલે કરવામાં આવી હોય, આ તમામ જગ્યાએ હાર્દિક પટેલની હાજરી જોવા મળી છે. જે રીતે આપણે ગઈકાલે જોયું છે કે પાટીદાર અનામત આંદોલનની શહીદ યાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે અમદાવાદમાં જોડાયા હતા, એટલે જે તેની જે સક્રિયતા છે સક્રિયતાને લઈને સત્તા પક્ષ છે ચોક્કસથી ચિંતિત છે અને તેના સંદર્ભમાં જ સરકાર હવે આગામી દિવસોની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. અનેક કેસો જે છે હાર્દિક પટેલ ઉપર નોંધાયેલા છે અને જ્યારે આ પ્રકારના અમરનાથ ઉપવાસ ઉપર ઉતરશે તો રાજ્યમાં જે સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેને ચોક્કસથી ધ્યાન રાખવામાં આવશે અને માટે જ આ પ્રકારનું પગલું રાજ્ય સરકાર ભરે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જે આભાર મેહુલ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિક પટેલને રોકવા માટે સરકાર કોર્ટના દ્વાર ખખડાવી શકે છે, હાર્દિક પટેલ ફરી એકવાર જ્યારે
સક્રિય થયો છે ત્યારે કઈ રીતે તેને અટકાવી શકાય તેના માટે અત્યારે રાજ્ય સરકારની મથામણ.